જ્યાં પ્રભાવ વધારવાની મહેનત હોય તેનું નામ સંસાર, અને જ્યાં સ્વભાવ સુધારવાની મહેનત હોય તેનું નામ સંયમ. આજના માનવીને પ્રભાવ વધારવામાં જેટલો રસ છે તેટલો કદાચ સ્વભાવ સુધારવામાં નથી. પરંતુ ઓ માનવ, એક વાત હંમેશા યાદ રાખજે કે જીવનનું સાચું મૂલ્યાંકન ફોટોના આધારે નહીં પણ એક્સરેના આધારે જ થાય છે. તનનું બાહ્ય સૌંદર્ય બતાવે તે ફોટો, પણ તનનું આંતરિક સૌંદર્ય બતાવે તે એક્સરે. તેમ જીવનનું બાહ્ય સૌંદર્ય બતાવે તે પ્રભાવ, પણ જીવનનું આંતરિક સૌંદર્ય બતાવે તે જ સ્વભાવ. મારે કહેવું છે કે એકવાર કદાચ ફોટો સારો નહીં આવે ને તો ચાલી જશે, પણ એક્સરે તો સારો જ જોઈએ. તેમ જીવનમાં એકવાર પ્રભાવ વધારવામાં કદાચ સફળ નહીં થઈએ ને તો ચાલશે, પણ સ્વભાવ તો સુધારવો જ જોઈએ. કારણ કે સામગ્રી ભલે ઓછી હોય પણ સ્વભાવ જો મસ્ત હોય તો જીવનમાં સ્વર્ગ છે. અને સામગ્રી ભલે ગમે તેટલી આકર્ષક હોય પણ સ્વભાવ સડેલો હોય તો જીવનમાં નર્ક છે. આપણે જેટલી મહેનત પ્રભાવ વધારવામાં કરીએ છીએ એટલી જો સ્વભાવ સુધારવામાં કરીએ ને તો આપણો દુર્લભ માનવભાવ સફળ થઈ જાય. માટે જ મારે અંતે કહેવું છે, પ્રભાવથી ખસ, સ્વભાવમાં વસ, આટલું થાય તો બસ. આ વાતોને આપણે જીવનમાં ઉતારીએ અને ગર્વથી કહીએ, સંયમ ઇઝ ધ રિયલ લાઈફ, સંયમ ઇઝ ધ રિયલ લાઈફ, સંયમ ઇઝ ધ રિયલ લાઈફ. રોમ રોમ રજો હર રચના રંગે, એના અંગ અંગ, એના અંગ અંગ મોહ સંગે ચડ્યા જંગે. વૈરાગની મહિમા વાણી, વૈરાગની છે બલિહારી.